વેલકમ ટુ ફાઇન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો તમે બધા મજા માને તો ચાલો આપણે લેસન સિક્સ તમને ચંદ્રક મળે માં પાર્ટ થ્રી સુધી ભણ્યા હવે આપણે પાર્ટ ફોર ભણીશું હાલો પેજ નંબર એટી થ્રી પર આપણે આ શબ્દો સુધી ભણ્યા હવે આગળ સિંહ શા માટે ભાગ્યો હશે મિત્રો સાથે ચર્ચા કરીને વર્ગમાં રજૂ કરો સિંહ શા માટે ભાગ્યો હશે કે ચારણ કન્યા સોટી લઈને તેની પાછળ ભાગી એટલે એને એમ કે ચારણ કન્યા મને મારશે એમ કરીને સિંહ ભાગી ગયો જે પંક્તિ વાંચી તમને બીક ચિંતા કે ખુશીની લાગણી થઈ તે પંક્તિ લખો ચલો જે પંક્તિ આ ગીતમાંથી વાંચે ને તમને જે પંક્તિ વાંચીને બીક લાગી કે જે પંક્તિ વાંચીને ચિંતા થઈ કે જે પંક્તિ વાંચીને ખુશી થઈ એ પંક્તિ તમારે લખવાની જેમ કે અહીંયા મેં લખી છે કે બીક બરછી સરખા દાંત બતાવે લસ લસ કરતી જીભ ઝુલાવી ચિંતા હાથ હિલોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા એટલે કે ચારણ કન્યા સિંહ પાછળ દોડી કે હવે શું થશે ખુશી મોટો વીર મુછાડો ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો કે સિંહ નાની છોડીથી ડરીને ભાગી ગયો પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો ચલો આપણને શબ્દો આપ્યા છે એ પહેલાં જોઈએ ડાચા ફાળે બાળી ભોળી ગીર કાંઠાનો કેસરી નેસ નિવાસી પેટ ભરો ચાર ચણંતી બરછી સરખા દાંત પહાડ ઘૂમતી ચૌદ વર્ષની વનરા જા રાજા તો આ શબ્દો છે ને એ આપણે અહીંયા ખાનામાં લખવા નાખે જે શબ્દો ચારણ કન્યાને લાગુ પડતા હોય અને જે શબ્દો સાવજ એટલે કે સિંહને લાગુ પડતા હોય એમ લખવાના ચારણ કન્યાને કયા કયા શબ્દો લાગુ પડે છે બાળી ભોળી નેસ દિવાસી ઝાડ ચડતી પહાડ ગુમતી ને ચૌદ વર્ષની અને સાવજ ને ડાચા ફાળે ગીર કાંઠાનો કેસરી પેટ ભરો બરછી સરખા દાંત અને વનના વનનો રાજા ચાલો જોઈએ વાતચીત એક સિંહ ગરજે અને વાદળ ગરજે તો કેવા અવાજ થાય તો ચાલો સિંહ ગરજે અને વાદળ ગરજે એનો અવાજ કાઢી બતાવો તમે કેવા અવાજ થાય બે જો તમને રસ્તામાં સિંહ મળે તો તમે શું કરો ચાલો તમે જતા હોય રસ્તામાં અને તમને સિંહ મળે તો તમે શું કરો ત્યાંથી ભાગી જાઓ છુપાઈ જાઓ કે ડરી જાઓ કે પછી ચારણ કન્યાની જેમ એની પાછળ સોટી લઈને દોડી જાઓ ત્રણ તમે કૂતરા બિલાડી સસલું પોપટ જેવા પાલતુ પશુ પંખી સાથે રમ્યા હોય તેની વાત વર્ગમાં કહો ચાલો તમે કોઈ આવા પાલતુ પશુ પંખી સાથે રમ્યા છો કૂતરા બિલાડી સસલું પોપટ જેવા બે કાવ્યની કઈ પંક્તિ તમને સૌથી વધુ ગમી વર્ગમાં તે પંક્તિ મોટેથી અભિનય સહિત ગાવ તો કાવ્યની જે પંક્તિ તમને સૌથી વધુ ગમી હોય એ તમારે ગાયને બધાને બતાવવાની નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ આ કાવ્યની નથી તે ઓળખીને છેકી નાખો ચાલો નીચે કાવ્ય પંક્તિઓ આપી છે એ કઈ કાવ્ય પંક્તિઓ આ કાવ્યની નથી મેં અડધી કાવ્ય પંક્તિઓ ચેકી છે અડધી નથી ચેકી એ તમારે ગોતીને ચેકવાની છે બરાબર ડુંગર જાણે તો આ કાવ્યની છે બરાબર નહીં ચેકવાની સાવત જેવી ચીસો પાડે બરાબર આ કાવ્ય પંક્તિની છે ના તો ચેકી નાખવાની લસ લસ જીભ તો આ કાવ્ય પંક્તિની છે બરાબર જો હું તમને તમને આ ચેકેલી કાવ્ય પંક્તિ દેખાય છે ને એટલે હું એક એક કાવ્ય પંક્તિ વાંચી લઈશ એ તમારે જોઈ લેવાની બરાબર પટપટ પટપટ પૂંછ હલાવે ગરબે ઘૂમતી ચારણ કન્યા આભે ઉડતી ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા તલવાર ચલાવે ચારણ કન્યા માથા ભારે ચારણ કન્યા ગીરના કુત્તા બેસી જાજે કાયર દૂધતા બેસી જજે ડુંગરનો ચડનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો મોટો વીર મુછાડો ભાગ્યો નાનકડી ચોડીથી ભાગ્યો બરાબર તો આમાં મેં અમુક ચેકી છે અમુક નથી ચેકી એ તમારે જાતે ચેકી દેવાની બરાબર વાર્તા બનાવો આપેલા પ્રસંગમાંથી કોઈ પણ એક પ્રસંગ પસંદ કરો જૂથમાં તેની વાર્તા બનાવો તો ચાલો તમારે જાતે વાર્તા બનાવવાની છે નીચે તમને કેટલાક ટૉપિક આપ્યા છે એ ટૉપિક પરથી તમારે વાર્તા બનાવવાની બરાબર કઈ જગ્યાએ બન્યું શું શું બન્યું હશે કોણે શું શું કર્યું હશે છેલ્લે શું થયું હશે આ બધા ટૉપિક તમારે વાર્તામાં લેવાના એક નાનકડી ધૂળીએ એના નાના ભાઈને વાઘના મોમાંથી બચાવ્યો બે પોતાને વીંટળાઈ ગયેલા મોટા અજગરને નાના રાજુએ ભગાડ્યો ત્રણ પાણીની ટાંકીમાં પડી ગયેલી આલિયાને સંકેતે બચાવી લીધી બરાબર તો આ ત્રણ પ્રસંગો પર આ ત્રણ ટોપિક ઉપર તમારે વાર્તા બનાવવાની છે જરા હસીએ ચુન્નુ મુન્નુ તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે મુન્નુ મારે સિંહને ભગાડવા જવું છે ચુન્નુ તો જતો કેમ નથી મુનુ બહાર કૂતરું બેઠું છે એટલે બરાબર તો અહીંયા આપણો લેસન સિક્સ પૂરો થાય છે તમને જે પણ હોમવર્ક આપ્યું એ બધું તમારે કરી દેવાનું છે ઓકે બાય બાય